ટેકનોલોજીથી ઘેરાયેલા જે સમયમાં આપણે રહીએ છીએ તેમાં એક બાળકને ઉછેરવાની શ્રેષ્ઠ રીત શું છે? શું તમને લાગે છે કે પ્રવાસ તમારા બાળકને શિક્ષિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે? તમે ફક્ત ઢોરને ઉછેરી શકો છો, એક મનુષ્યને ઉછેરી ના શકાય. આ માનવતા વિરુદ્ધ એક મોટો અપરાધ છે કે તમે પહેલાથી જ નિર્ધારિત કરી દીધું છે કે તમારા બાળકે શું બનવું જોઈએ. હું એક માતા છું. હું જાણવા માંગુ છું કે ટેકનોલોજીથી ઘેરાયેલા જે સમયમાં આપણે રહીએ છીએ તેમાં એક બાળકને ઉછેરવાની શ્રેષ્ઠ રીત શું છે? હું એક કામ કરતી માતા છું. હું તેટલો સમય નથી આપી શકતી જેટલો મારી માતાએ મને આપેલો. તો કામ કરતા લોકો માટે તમારું શું સૂચન છે? તો તમને એવું કેમ લાગે છે કે તમારી માતાએ તમારી ઉપર સારું કામ કર્યું? મને લાગે છે, હા. હા, તમને એવું કેમ લાગે છે કે તમારું બાળક તેને લાયક નથી? તમારે તે જોવું જોઈએ. હું નથી કહેતો કે તમારે કામ ન કરવું જોઈએ, તમારે કામ કરવું જોઈએ. પણ એક વખત તમે બાળક પેદા કરો છો પછી તે એક 20 વર્ષનો પ્રોજેક્ટ છે. એ અત્યારે જો તેઓ સારું કરે તો, નહીંતર તે એક આજીવન ચાલતો પ્રોજેક્ટ છે. નહીં તો આપણે સમજવું જોઈએ કે તમે કેટલો સમય આપો છો. એ તેના વિશે નથી. જો તમે વધુ પડતો સમય આપશો તો તેઓ તમારાથી કંટાળી જશે. એ તમારા સંબંધ વિશે છે. જ્યારે તમે કહો છો હું એક માતા છું અને તમે તમારા બાળકને ઉછેરવા માંગો છો, તમે ફક્ત ઢોરને ઉછેરી શકો છો, એક મનુષ્યને ઉછેરી ના શકાય. જો તમે એક મનુષ્યને ઉછેરો તો તે એક ઢોર જેવો જ બની જશે, તે ઢોરોના ટોળા જેવો જ હશે. તમારે ઉછેરવું ના જોઈએ, તમારે કેળવવું જોઈએ અને જુઓ કે શું ખીલે છે. પણ ઉછેરવાનો અર્થ છે કે તમે પહેલેથી જ નક્કી કરી દીધું છે તમને શું બનવું જોઈએ. તે ક્યારેય નક્કી ના કરશો. આ માનવતાની વિરુદ્ધ એક અપરાધ છે. હું કહું છું, હું બહુ કડક શબ્દ વાપરી રહ્યો છું. આ માનવતાની વિરુદ્ધ એક ખરો અપરાધ છે કે તમે પહેલેથી જ નક્કી કરી દીધું છે તમારા બાળકે શું બનવું જોઈએ. ફક્ત વ્યવસાય અને બીજી બાબતમાં જ નહીં, બધી જ રીતે. ના, પોતાનું બાળક હોવાની સુંદરતા એમાં છે કે તમે તેને કેળવો અને જુઓ તેઓ શું બને છે. તેને જુઓ, કદાચ તે એક કાંટાવાળો છોડ છે, કદાચ તે ગુલાબનો છોડ છે. તે કાંટાના છોડ જેવું દેખાય છે, કદાચ પછી તેમાં ગુલાબ ખીલશે, કદાચ તે કેરીનું ઝાડ છે, કદાચ તે નાળિયેરનું ઝાડ છે. તમે નથી જાણતા. તમે બસ પોષણ અને આધાર આપો અને જુઓ. તમે ઉછેરશો નહીં. ઉછેરવાનો અર્થ છે તમે પહેલાથી જ અંત નક્કી કરી દીધો છે. એવું ના કરશો. નૈતિકતા, નીતિ, તે બધા વિશે કે પછી તે બસ જુઓ. શું તમે તમારા બાળક અથવા પોતાને તમારી નૈતિકતાથી સંચાલિત કરવા માંગશો કે તમારી માનવતાથી? કયું સારું છે? આ દુનિયામાં જેનો અભાવ છે તે છે માનવતા. નૈતિકતાના નામે લોકો એકબીજા સાથે અમાનવીય બની રહ્યા છે. શું એવું નથી? તેનો શું અર્થ છે? કોઈ પણ સમયે માનવતા એ નૈતિકતા કરતાં વધુ સારું માર્ગદર્શક છે. નૈતિકતા એ મનુષ્ય હોવાનો ઢોંગ કરવા માટેનો પાછલા બારણાનો રસ્તો છે. પણ મને હતું કે તમે એક મનુષ્ય જ છો, તમારે ઢોંગ કરવાની શું જરૂર છે? શું તમને લાગે છે પ્રવાસ એ તમારા બાળકને શિક્ષિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે? જુઓ, બસ એમ જ ભટકતી મુસાફરી કદાચ એટલું શિક્ષણ ન આપી શકે કે પછી તે તમારા બાળકને તે વસ્તુઓ શીખવાડી શકે છે જે તમે નથી ઈચ્છતા કે તેઓ શીખે. તેઓ ઘણી વસ્તુઓના સંપર્કમાં આવશે જે તમે પ્રવાસ કરતી વખતે કંટ્રોલ ના કરી શકો. હંમેશા તે સારું નથી હોતું. તો આ બધી વસ્તુઓ અંગ્રેજો દ્વારા કહેવામાં આવી હતી અને આપણે તે જ વસ્તુઓને ફરી ફરીને કહેતા રહીએ છીએ. કેમ કે અંગ્રેજો એક નાના ટાપુ પર કહેતા હતા, જો તેઓ પ્રવાસ ન કરે તો તેઓ ભૂખરી સવારો સિવાય બીજું કંઈ જ જોતા નહોતા. મોટા ભાગે, ઠીક છે, સૂર્યપ્રકાશ જોવા માટે પણ તેમણે ભારત આવવું પડેલું. સો ધીસ ટ્રાવેલ ઇઝ ધ બેસ્ટ એજ્યુકેશન. ધીસ વોઝ સેડ બાય સમ ઇંગ્લિશ. તો આ પ્રવાસ એક શ્રેષ્ઠ શિક્ષણ છે તે અમુક અંગ્રેજો દ્વારા કહેવાયેલું. કેમ કે તેઓ એક નાના ટાપુ પર કેદ છે. જ્યારે તમે એક ટાપુ પર હોવ તો તમારે પ્રવાસ કરવો જ જોઈએ. પણ જો તમે બીજે ક્યાંક હોવ તો તમારે મજા કરવા માટે ટાપુ પર જવું જોઈએ. આખી વસ્તુ આ છે. હું તેને એક નિર્દેશની જેમ નહીં આપું. તે તમે કયા પ્રકારના વ્યક્તિ છો તેના પર આધાર રાખે છે. કેટલાક લોકો પ્રવાસથી વિકસિત થાય છે, કેટલાક લોકો પ્રવાસથી કચડાઈ જાય છે. મને લાગે છે કે આને તે રીતે જવું જોઈએ. તે એક સામાન્ય નિર્દેશ જેવું નથી, પણ ઘણા બધા લોકોને પ્રવાસથી ફાયદો થશે. કમસે કમ તેઓ તેમના રોજિંદા ઢાંચા જે તેમણે પોતાના મનમાં બનાવી લીધા છે તેમાંથી થોડા ખુલ્લા થશે કે તેઓ કોની સાથે વાત કરી શકે, કોની સાથે ના કરી શકે. નવી જગ્યાઓ, નવા લોકો, તે તેમને થોડા ખુલ્લા કરી શકે છે. ચોક્કસથી, ડેફિનેટલી.